હું સતીશ રાઠોડ ધોરણ 7 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે આપ સૌ આનંદમાં જશો. હવે આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 1, જેમનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો, જેમની અંદર આપણે આગળ 5 ભાગ જોઈ ગયા. 5મા ભાગની અંદર આપણે છેલ્લે વાત કરી હતી દક્ષિણ ભારતના રાજ્યો, જેમની અંદર બપા રાવળે સ્થાપેલા રાજ્ય વિશેની વાત કરી હતી. ત્યારબાદ છેલ્લે આપણે વાત કરી હતી શેતુંગ વન વિશે, કે જે લાસ્ટ સમ્રાટ છે એ રહેલો હતો. ત્યારબાદ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા વિશે આપણે વાત કરી હતી, જેમની અંદર આપણે જોયું હતું કે રાજપૂત યુગની અંદર જે ઉત્તરાધિકારી તરીકે રાજા પસંદ કરવામાં આવે એ વંશ પરંપરાગત હતું. પરંતુ એમાં એક બાબત એ હતી કે એમનો મોટો પુત્ર જ રાજા બને એવું હતું નહીં. વંશ પરંપરાગત હતું પરંતુ મોટો પુત્ર જ રાજા બને એવું ન હતું. એટલે કે એમના પુત્રોમાંથી જે સમર્થ હોય તો એવા પુત્રને પસંદ કરવામાં આવતો અને એને રાજા બનાવવામાં આવતો. અને એમની અંદર આપણે કાશ્મીરના રાજા યશકરની વાત કરી હતી, કે જેની પસંદગી એમના જે દરબારીઓ હતા એ દરબારીઓએ એમની પસંદગી કરેલી હતી. તો એ રીતે એમનું પદ જે છે એ વંશ પરંપરાગત હતું પરંતુ એમાં મોટો પુત્ર જ રાજા બને એવું હતું નહીં. એટલે કે એમના પુત્રોમાંથી ગમે તે રાજા બને, જેને યુવરાજ કહેવામાં આવતો હતો. એટલે કે રાજા જ પોતાના પછીના રાજાને પસંદ કરીને છે એ જતા હતા. તો આ રીતે રાજપૂત યુગની આપણે શાસન વ્યવસ્થા 5મા ભાગની અંદર જોઈ ગયા હતા. હવે આપણે શરૂઆત કરીએ છીએ ભાગ 6ની. ભાગ 6ની અંદર આપણે પહેલો મુદ્દો જોઈએ છે વેપાર વાણિજ્ય. પરંતુ આ વેપાર વાણિજ્ય કોનું? તો કે રાજપૂત યુગ દરમિયાન રાજપૂત રાજાઓ, એ પછી ઉત્તર ભારતના હોય કે દક્ષિણ ભારતના હોય, અહીંયા કોઈ એવો વિભાગ નથી. આપણે રાજાઓની અંદર વિભાગ જોયો પરંતુ એમના શાસન પ્રણાલી જે હતી એ ઉત્તર ભારતની સરખી હતી અને દક્ષિણ ભારતમાં પણ શાસન પ્રણાલી છે એ સરખી જ હતી. તો એ લોકો વેપાર વાણિજ્ય કેવી રીતે કરતા હતા એમના વિશે જોઈએ. તો કે રાજપૂત યુગ દરમિયાન જે છે એ વેપાર અને વાણિજ્ય, કેમ કે વ્યવસાય તો ત્યારે જરૂરી છે ને, કેમ કે આપણે જીવન જરૂરી બધી વસ્તુઓ હોય એ એક જ જગ્યાએથી મળી જાય એવું હોતું નથી. અને આપણી પાસે અમુક વસ્તુ વધારે હોય તો આપણે બીજાને આપવી હોય તો એ વેચવી પડે, અથવા તો વિનિમય, સાટા પદ્ધતિ, એકના બદલામાં બીજી, તો આપણે એ પણ કરવું પડે ને. તો આના કારણે એ સમય દરમિયાન પણ આવો વેપાર વાણિજ્ય છે એ થતો હતો. પણ એ વેપાર વાણિજ્ય કેવો હતો? તો કે અમુક ભાગ સાટા પદ્ધતિથી થતો હતો અને સાથે સાથે આપણે આગળના ભાગમાં જોયું કે એ સમય દરમિયાન સોના ચાંદીના સિક્કાઓ છે એ હતા. તો એ અમુક વસ્તુ સોના ચાંદીના સિક્કાઓની અંદર પણ વેચાતી હતી. તો જેને જે પદ્ધતિથી, કોઈને ખરીદી કરવી હોય તો ખરીદી પણ કરી શકે, અથવા તો સાટા પદ્ધતિ, બદલો, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ છે એ આપી શકે. તો આ રીતે ત્યારે પણ વેપાર વ્યવસ્થા છે એ કરવામાં આવેલી હતી. અને આખી આ વેપાર વ્યવસ્થા ઉપર રાજા અને રાજા દ્વારા જે એક અલગ વિભાગ બનાવ્યો, તો એ રાજા દ્વારા બનાવેલા જે વિભાગો હતા એ વિભાગો આવા વેપાર વાણિજ્ય ઉપર છે એ દેખરેખ રાખતા હતા. આજે આપણે વર્તમાન સમયની અંદર જોઈએ તો સરકાર દ્વારા જે છે એ આવા વિભાગો પાડવામાં આવ્યો છે, એટલે કે નાણાં ખાતું. તો નાણાં ખાતું જોઈએ છે તો એ તમામ વેપારો ઉપર આજે નાણાં ખાતું દેખરેખ રાખે છે. અને એવી જ રીતે ઇન્કમ ટેક્સ, તો એ જ ઇન્કમ ટેક્સ જે આજે છે એ શેના આધારે છે? તો કે જો કોઈ પણ વ્યક્તિ જે છે એ આ વેપાર વાણિજ્યની અંદર છે એ છેતરામણી કરે છે તો એવા વ્યક્તિઓ ઉપર રેડ પાડી અને એને પકડી પાડે છે. તો ત્યારે પણ આવા વિભાગો હતા કે જેને કારણે કોઈ પણ વ્યક્તિઓ રાજાશાહીમાં પણ છેતરપિંડી કરતા હોય તો એવા વ્યક્તિઓને પકડી પાડતા હતા. તો આવા વિભાગો રાજપૂત યુગ દરમિયાન હતા, પણ એના નામ અલગ હતા. આજે આપણે એને અંગ્રેજી નામ આપેલા છે નાણાં ખાતું, પણ ત્યારે આ ખાતાઓને અલગ નામ આપવામાં આવેલા હતા. તો આવા અલગ અલગ વિભાગો વેપાર વાણિજ્ય માટે રહેલા હતા. આ વિભાગોની અંદર વિદેશ ખાતાનો વેપાર પણ, કે આજે જોઈએ છે આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ, કે અમુક વસ્તુઓ છે એ આયાત નિકાસ આપણે છે એ બીજા દેશને આપીએ છીએ. દાખલા તરીકે ભારત દેશ છે તો ભારત કોઈ પણ વસ્તુ ચીનવાળાને આપે અને ચીન છે એ ભારતને આપે.
તો આવી રીતે વિદેશ સાથે વેપાર થતો તો પેલાય થતો તો એ વિદેશ ખાતા સાથે વેપાર થતો તો એના ઉપર ઈ લોકો દેખરેખ રાખતા અને જકાત જકાત એટલે ટેક્સ આજે ટેક્સ લેવામાં આવે છે ત્યારે ટેક્સ લેવામાં આવતો પણ ઈ લોકો ટેક્સ ને જકાત કહેતા શું કહેતા એને જકાત હજી આગળ એ બીજું નામ આવશે ઈ લોકો એને વેરો પણ કહેતા અને ભાગ પણ કહેતા જો રાજાશાહી દરમિયાન ટેક્સ ને આવા ત્રણ નામ આપ્યા હતા જકાત વેરો અને ભાગ આ ત્રણ નામે છે ઈ ટેક્સ ને ઓળખવામાં આવતો હતો તો આવા વેપાર તમે મોકલો વિદેશમાં કે વિદેશમાંથી આપણા દેશમાં લાવો તો એના ઉપર જે છે એ આવી જકાત વસૂલ કરવાનું ખાતું હોય એની જવાબદારી હોય ત્યારબાદ વસ્તુઓનું મૂલ્ય ઠરાવો એટલે કે ભાવની માપબંધી કે આજે જે વસ્તુની કિંમત આપેલી છે તો એ કંપની દ્વારા નક્કી થાય છે પરંતુ પેલા રાજા દ્વારા જે ખાતું બનાવેલું હતું ને એ રાજાનો વિભાગ છે તો એ વિભાગ વસ્તુઓની કિંમત છે એ નક્કી કરતું એટલે કે મૂલ્ય ઠરાવવું એની કિંમત નક્કી કરતું આજે આપણે જોઈએ છે કે દાખલા તરીકે બાલાજીની વેફર રૂપિયા 10 ની આવે છે પછી એવી જ રીતે રૂપિયા 30 રૂપિયા 50 તો એ એક મૂલ્ય થયું તો એવી જ રીતે રાજાશાહી દરમિયાન પણ વસ્તુઓની કિંમત છે એનું મૂલ્ય ઠરાવવામાં આવતું હતું નક્કી કરવામાં આવતું હતું ત્યારબાદ રાજ્યમાં ઉપયોગ થતી વસ્તુઓ મગાવવી કે આપણા દેશની અંદર વસ્તુઓનો ઉપયોગ થાય છે પણ એ વસ્તુ આપણા દેશમાં નથી તો બીજા દેશમાંથી અહીંયા મગાવતા દાખલા તરીકે આપણે ઘણી બધી વસ્તુઓ એવી હતી ઈરાન ઈરાકમાંથી અહીંયા આવતી હતી ઘણી બધી વસ્તુઓ એવી હતી સાઉદી અરેબિયામાંથી અહીંયા આવતી હતી તો એવી વસ્તુઓ છે એ ઉપયોગમાં હોય એવી વસ્તુઓને મગાવવા માટેનું પણ ખાતું છે એ અલગ રહેલું હતું તો આવા અલગ અલગ વિભાગો ફરી પાછા જણાવી દઉં એ વિભાગો તો કે વેપાર પરના જકાત વસૂલ કરવાનો વિભાગ વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાનો વિભાગ રાજ્યમાં ઉપયોગ થતી વસ્તુઓ મગાવવાનો વિભાગ વગેરે જેવા વિભાગો છે એ પાડવામાં આવેલા હતા તો આ વિભાગો દ્વારા જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ ખાસ આ યાદ રાખજો જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ છે એ મુખ્ય કર રૂપે એટલે કે બધા પાસે આજે જે કર લેવાય છે તો એ મુખ્ય કર કે દરેક વ્યક્તિને આ વ્યવસાયિક કર અલગ હતો ત્યારબાદ મુખ્ય કર બધા વ્યક્તિઓ પાસેથી કર એટલે ટેક્સ જો અહીંયા મેં આગળ પણ વાત કરી હતી કે જકાત બાદ બીજું નામ આવશે તો એક જકાત એટલે પણ ટેક્સ કર એટલે પણ ટેક્સ તો આવો મુખ્ય જે ટેક્સ હતો એ જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો એટલે કે એ સમય દરમિયાન બધા ખેડૂતો કેમ કે ત્યારે ઉદ્યોગો ન હતા તો બધા ખેતી પ્રવૃત્તિ અને પશુપાલન કરતા તો આવી પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા તો એને કારણે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ છે એ રાજાને ટેક્સ સ્વરૂપે આપવામાં આવતો હતો એટલે કે જેટલી ઉપજ થઈ હોય એના છ ભાગ પાડવામાં આવે એનો છઠ્ઠો જે ભાગ હોય એ રાજાને છે એ રાજાને મળતો હતો તો આવી રીતે જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ મુખ્ય ટેક્સ હતો એની સાથે સાથે આજે પણ જમીન ઉપર કે વર્તમાન સમયમાં રાજાશાહીમાં ટેક્સ હતો અને વર્તમાન સમયમાં પણ ખેતી ઉપર જે છે એ ટેક્સ લેવામાં આવે છે આજે ભલે લોકશાહી શાસન પ્રણાલી ચાલે છતાં પણ જમીન ઉપર તો કર વસૂલ ટેક્સ વસૂલ કરવામાં જ આવે છે તો આવા ટેક્સ આજે પણ લાગેલા જ છે ત્યારબાદ બંદરો એટલે કે દરિયા કિનારાના જે બંદરો હોય તો આપણે અહીંયા ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આપણે કચ્છ છે ત્યારબાદ ખંભાત છે પછી અલંગ બંદર આવેલું છે તો આવા બંદરો આવેલા છે તો એ બંદરો ઉપર ત્યારબાદ નાકા નાકા એટલે જે આપણે રસ્તાઓ હોય તો એ રસ્તાઓની વચ્ચે જે આપણે ટોલ ટેક્સ ભરીએ છીએ તો એ ટોલ એટલે નાકા તો આવા અમુક અંતરે રસ્તાઓ રોડ રસ્તાઓની અંદર આવા નાકા આપેલા હોય જેને છે એ આજે ઘણી વખત તમે છે એ તમારા દાદા પાસે આ શબ્દ સાંભળેલો જકાત નાકા જૂનું જકાત નાકું તો આવા જકાત નાકા એટલે કે એ જગ્યાએથી ટેક્સ લેવામાં આવતો હોય એ સ્થળને જકાત નાકું કહેવામાં આવતું હતું કે જ્યાંથી લોકો ટેક્સ લે આજે આપણે રસ્તા ઉપર જઈએ છીએ તો ટોલ ટેક્સ આવે છે ને તો એ જકાત નાકું તો આવા નાકા હતા રોડ રસ્તા ઉપર અને સિંચાઈ ઉપર પણ ટેક્સ લેવામાં આવતો તો આજે આપણે સિંચાઈ ઉપર ટેક્સ લેવામાં આવે છે ને નળ વેરો
આજે એને નામ શું આપ્યું છે નળ વેરવતો ત્યારે સિંચાઈ ઉપર ટેક્સ છે એ લેવામાં આવતો હતો તો આવી રીતે બંદરો ઉપર નાકા ઉપર અને સિંચાઈનો જે કર છે એ રાજાશાહીમાં પણ ઉઘરાવવામાં આવતો હતો અને એના દ્વારા રાજા આપણે ઘણી વખત વિચારતા હોય મને પણ આ વિચાર બહુ આવતો કે ભાઈ રાજા રાજ્ય કરે છે રાજા પાસે પૈસા ક્યાંથી આવતા છે રાજા તો કોઈ જગ્યાએ કમાવા જતા નથી તો એની પાસે પૈસા આવે ક્યાંથી તો આ રીતે લોકો પાસેથી આવો ટેક્સ ઉઘરાવે અને એ ઉઘરાવેલો ટેક્સ રાજાને મળતો અને એ પૈસે રાજા લીલા લહેર કરતા અને રાજાઓ પોતાની પ્રજા માટે લીલા લહેર એટલે પોતાની પ્રજા માટે કલ્યાણના કાર્ય કરે તો પ્રજાના પૈસામાંથી કે લોકો પાસેથી જે પૈસા મળ્યા હોય એમાંથી જ એ લોકોને ઉપયોગી કામો છે એ કરતા હતા તો આવી રીતે સિંચાઈ પર કર ઉઘરાવી અને રાજાના ભંડોળ છે એ ભરાતા હતા તો આવા બધા પ્રકારના ટેક્સ કર રહેલા હતા અને આ યાદ રાખજો ખાસ જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ જનરલ કર હતો ત્યારબાદ એ સમય માટે વેપાર વાણિજ્યની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર જાણીતા બંદરો કહીએ તો એ જાણીતા બંદરો બે હતા એક સ્તંભ તીર્થ અને બીજું ભૃગુ કચ્છ જો આજે આ બે નામ બીજા નામથી ઓળખાય છે હમણાં હું તમને જણાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે પણ રાજાશાહીની અંદર એમના નામ હતા સ્તંભ તીર્થ અને ભૃગુ કચ્છ સ્તંભ તીર્થ એટલે આજનું ખંભાત અને ભૃગુ કચ્છ એટલે આજનું ભરૂચ તો આ જગ્યાએ જે છે એ ગુજરાતની અંદર આવતા જે કઈ પણ વાહનો છે તો એ વાહનોને આવવા અને જવા માટે આ બે બંદરો મુખ્ય હતા એ બે બંદરો ઉપરથી કોઈ પણ વાહન આવે કે ત્યાંથી જાય એટલે એમને ટેક્સ આપવો પડતો હતો તો એ ગુજરાત રાજ્યના વેપાર વાણિજ્ય માટેના આ બે બંદરો મુખ્ય બંદરો રહેલા હતા તો અહીંયા વેપાર વાણિજ્યનો મુદ્દો પણ પૂર્ણ થાય છે તો તમે આના ઉપર બે સેકન્ડ નજર ફેરવી શકો છો અથવા સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો ભારત પર વિદેશી આક્રમણ તો ભારત પર અનેક વિદેશી પ્રજાઓએ આક્રમણ કર્યા હતા કારણ કે ભારત સોનાની ચીડિયા કહેવાતું અને ભારતમાં અઢળક ધન સંપત્તિઓ છે એ રહેલી હતી આના કારણે વિદેશી પ્રજાઓ ભારત તરફ છે એ આકર્ષાઈ હતી એટલા માટે વિદેશી લોકો ભારતમાં છે એ આવવા માગતા હતા કારણ કે અહીંયા ધન સંપત્તિના ભંડારો છે એ રહેલા હતા એટલા માટે વિદેશી પ્રજા અહીંયા આવી હતી ભારતે બીજે ક્યાંય જવાની જરૂરિયાત રહેલી હતી નહીં એટલે આપણે બીજા કોઈ દેશો ઉપર સત્તા મેળવવા કે ત્યાં છે એ આપણે ગયા હતા નહીં કારણ કે આપણી જરૂરિયાતની બધી વસ્તુઓ અહીંયા મળી જતી હતી પરંતુ વિદેશી પ્રજાઓને અહીંયા આવી વસ્તુઓ મળતી હોવાને કારણે એ અહીંયા આક્રમણ માટે આવતી હતી વેપાર વાણિજ્ય માટે આવતી હતી તો આવી વિદેશી પ્રજાઓએ આક્રમણ કર્યા એ સમયગાળો જણાવી દો તો 8મી થી 12મી સદી ખાસ યાદ રાખજો 8મી થી 12મી સદી દરમિયાન ભારતની અંદર કેમ કે આ રાજપૂત યુગ હતો તો રાજપૂત યુગ દરમિયાન 8મી થી 12મી સદી દરમિયાન વિદેશી પ્રજાઓએ છે એ વિદેશી પ્રજાઓએ આક્રમણો છે એ આક્રમણો કર્યા હતા અને એ વિદેશી પ્રજા કઈ હતી તો કે મુસ્લિમ પ્રજા વિદેશીએ ભારતની અંદર 8મી થી 12મી સદી દરમિયાન આક્રમણો કર્યા જેમની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ તો કે 8મી સદી દરમિયાન ભારતમાં આરબ રાજ્યો ક્યાં રાજ્યો તો કે આરબ રાજ્ય વિસ્તાર છે એટલે કે આ મુસ્લિમ શાસકો હતા તો એ આ આરબો પોતાનો રાજ્ય વિસ્તાર વધારવા માટે જો અહીંયા ધન સંપત્તિની વાત નથી એ શું કરતા હતા તો કે પોતાનો રાજ્ય વિસ્તાર છે એ વધારવો હતો તો રાજ્ય વિસ્તાર વધારવાના હેતુથી એ ભારત દેશ પર છે એને આક્રમણો કરેલા હતા અને એમની અંદરનો પહેલો રાજા હતો મોહમ્મદ ઇબ્ન કાસિમ યાદ રાખજો મોહમ્મદ ઇબ્ન કાસિમ અને તમે આમનો ફોટો પીપીટીની અંદર પણ જોયેલો છે એટલે ફરી પાછો એ યાદ કરજો તો મોહમ્મદ ઇબ્ન કાસિમે ઉત્તર અને પશ્ચિમ જો ઉત્તરનો ભાગ અને પશ્ચિમનો ભાગ એટલે કે કાશ્મીર તરફ અને જે ગુજરાતનો ભાગ છે તો એ કાશ્મીરથી લઈ અને ગુજરાત તરફના વિસ્તારની અંદર મોહમ્મદ ઇબ્ન કાસિમે આ દિશા તરફથી છે એ આક્રમણ કરેલું
હતું અને એની સાથે સાથે વાયવ્ય ખૂણા તરફથી એટલે કે વર્તમાન સમયમાં પાકિસ્તાન દેશ રહેલો છે ત્યાં તો વાયવ્ય ખૂણા તરફથી સબુક તેગીન નામ ખાસ યાદ રાખજો સબુક તેગીન નામના મુસ્લિમ શાસક હતો એને છે એ આક્રમણ કર્યું હતું એટલે કે જો ભારત દેશમાં છે એ બધી કોરથી આક્રમણો થવા લાગ્યા જેના કારણે આ રાજાઓની શક્તિ પણ નબળી પડવા લાગી કેમ કે બીજા મિત્ર રાજાઓને મદદ કરવા જાય તો પોતાનું રાજ્ય હાથમાંથી ગુમાવે એટલે સૌ પોતપોતાના રાજ્યની સુરક્ષા અને એને સુરક્ષિત કરવામાં રહ્યા તો અમુક ભાગોમાંથી આવી વિદેશી પ્રજાઓ છે એ આક્રમણ કરી અને ભાગોની અંદર છે એ ઘૂસી ગઈ તો આ રીતે સબક તેગીનનું લશ્કરે પણ આક્રમણ કર્યું તો એક તરફ જે છે એ મોહમ્મદ ઇબ્ન કાસિમ બીજી તરફ કોણ હતું તો કે સબક તેગીન તો આ રીતે એ યુદ્ધો થયા અને એના થોડા સમય બાદ ગજનીના સુલતાન તો એ ગજનીના સુલતાનનું નામ હતું મોહમ્મદ ગજની તો મોહમ્મદ ગજનીએ પણ ઈસવીસન 1000 થી 1026 આ ખૂબ જ યાદ રાખજો જનરલ નોલેજ માટે પણ અગત્યનું છે તો 1000 થી 1026 ના સમયગાળા દરમિયાન મોહમ્મદ ગજનીએ છે એ ભારત દેશ ઉપર ચડાઈ કરી હતી આક્રમણો કર્યા હતા પણ મોહમ્મદ ગજનીનો ઉદ્દેશ્ય રાજ્ય મેળવવાનો ન હતો તો આરબોનો ઉદ્દેશ્ય રાજ્ય મેળવવાનો હતો જ્યારે મોહમ્મદ ગજનીનો ઉદ્દેશ્ય રાજ્ય મેળવવાનો કે રાજ્ય વિસ્તાર કરવાનો ન હતો પરંતુ આવા યુદ્ધ થયા એ સમય દરમિયાન મોહમ્મદ ગજનીને ખબર પડી કે ભારત દેશ પાસે અઢળક ધન સંપત્તિ રહેલી છે તો આવી ધન સંપત્તિને લૂંટવાના ઉદ્દેશ્યથી મોહમ્મદ ગજનીએ ભારત પર અનેકો વખત ચડાઈ કરી છે અનેકો વખત અને એવું કહેવામાં આવે છે કે 7મી વખત એમણે સોમનાથ ઉપર ચડાઈ કરી વિચાર કરો અનેક વખત ચડાઈ કરી હતી એમાં 7મી વખત સોમનાથ એટલે કે 1025 માં તો અનેક વખત જ્યારે મોહમ્મદ ગજનીએ ચડાઈ કરી તો જ્યારે એમના પહેલી વખતના યુદ્ધની જે તાકાત હતી એના સૈન્યની તાકાત હતી એ જ્યારે બીજી વખત ચડાઈ કરે ત્યારે એનાથી વધારે તાકાત સાથે છે એ ચડાઈ કરી ત્રીજી વખત ચડાઈ કરે તો ત્યારે એનાથી વધારે 5મી વખત જ્યારે ચડાઈ કરે તો ત્યારે એની સૈન્યની તાકાત 4થી વખત કરતા વધી જતી એટલે કે જ્યારે જ્યારે ચડાઈ કરે તો ત્યારે એના સૈન્યની તાકાતમાં વધારો કરતો હતો તો આમ સોમ એને જે છે અઢળક સંપત્તિ લૂંટવાના ઉદ્દેશ્યથી ચડાઈ કરી અને એમને 1025 માં યાદ રાખજો 1025 ની અંદર સોમનાથ મંદિર ઉપર જે છે એ સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી અને અઢળક ધન સંપત્તિ છે એ અઢળક ધન સંપત્તિ પોતાની સાથે લૂંટી ગયો હતો તો આ રીતે ઘણા સમય બાદ ભારતના રાજપૂત રાજાઓએ મોહમ્મદ ગજનીના આક્રમણોનો સામનો કર્યો અને ત્યારબાદ એટલે કે 150 વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો ત્યાં સુધી આક્રમણો શાંત થઈ ગયા નાના નાના યુદ્ધો થતા હતા પણ હવે મોટા યુદ્ધો નતા તો 150 એટલે કે આશરે 150 વર્ષનો સમયગાળો છે એ પૂર્ણ થઈ ગયો એટલે કે મોહમ્મદ ગજની સાથેના જે યુદ્ધો હતા ને ભૂલાઈ ગયા પરંતુ 150 વર્ષ બાદ ફરી પાછું એ જ દિશામાંથી એટલે કે મોહમ્મદ ગજની જે દિશા તરફથી વાયવ્ય દિશા તરફથી તો જે દિશા તરફથી મોહમ્મદ ગજનીએ યુદ્ધ કરેલા હતા એ જ દિશા તરફથી બીજી વિદેશી પ્રજાઓ પણ આક્રમણો છે એ કરવા લાગી હવે મોહમ્મદ ગજની નથી પણ બીજી પ્રજા તો એ આક્રમણો કરવા લાગી તો ત્યારે ભારતની અંદર રાજાશાહી શાસન વ્યવસ્થા છે એ સ્થિર હતી નહીં એટલે કે અંદરોઅંદરના ઝઘડા ચાલુ હતા રાજા કોણ બને રાજ્ય સત્તા કોના હાથમાં આવે તેવા અંદરોઅંદરના ઝઘડા ચાલુ હતા અને આવા સમયે આ નબળાઈનો લાભ લઈ 12મી સદીના અંતમાં ક્યારે 12મી સદીના અંત ભાગની અંદર છે કે શિહાબુદ્દીન ઘોરીએ ખાસ યાદ રાખજો શિહાબુદ્દીન ઘોરીએ છે એ આક્રમણ કર્યું તરાઈના મેદાનમાં કઈ જગ્યાએ આક્રમણ કર્યું તો કે તરાઈના મેદાનમાં એમને આક્રમણ કર્યું જ્યારે શિહાબુદ્દીન ઘોરીએ પહેલી વખત જે છે એ યુદ્ધ કર્યું તો ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ એમને હાર આપી હતી એટલે કે પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો અને શિહાબુદ્દીન ઘોરીનો પહેલી વખત પરાજય થયો તો હારી ગયો
પરંતુ એ પોતાની સૈન્યની તાકાત ફરી પાછી વધારી અને બીજી વખત ફરી પાછું તરાઈના મેદાનમાં ફરી પાછું બીજું યુદ્ધ થયું શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે, જેમાં બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો હાર થઈ, એટલે કે પૃથ્વીરાજ ચૌહાણને હરાવી અને દિલ્હીની સત્તા ઉપર છે એ દિલ્હીની સત્તા ઉપર હવે એમનું શાસન, એટલે કે શિહાબુદ્દીન ઘોરીનું ઘોરી વંશની શાસન છે એ શાસન સ્થપાયું અને આ રીતે ભારતની અંદર મુસ્લિમ પ્રજાની સત્તાનો ઉદય થયો. તો અહીંયા સુધી આપણું પ્રકરણ હતું. હવે આપણે આ લાસ્ટ મુદ્દાની અંદર ફરી પાછા જોઈ લઈએ કે ક્યાં ક્યાં વિદેશી પ્રજાઓએ આક્રમણ કર્યા હતા. તો એને શોર્ટમાં જોઈ તો કે સૌ પ્રથમ વખત મોહમ્મદ ઇબ્ને કાસિમ, ત્યારબાદ બીજી વખત સુબક તેગીલ, એમને ચડાઈ કરી હતી, ત્રીજો હતો મોહમ્મદ ગજની અને ચોથો શિહાબુદ્દીન ઘોરી. તો આ પ્રકરણની અંદર આ ચાર વ્યક્તિઓના નામ કે જેને આક્રમણો કર્યા હતા એ યાદ રાખવાના છે. સાથે સાથે અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે અને આ મુદ્દો પૂરો થતો હોવાથી તમે આના ઉપર 2 સેકન્ડ નજર ફેરવી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સેશનના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો તમારે તમારી રફ બુકની અંદર લખવાના અને પાકા કરવાના રહેશે. સાથે સાથે આ પ્રકરણ પૂર્ણ થઈ ગયું છે તો આ પ્રકરણ પૂર્ણતાના અંતે પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય આપેલો છે, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે પાકી બુકની અંદર છે એ પાકી બુકની અંદર તમારી પાસે નવનીત છે, નવનીતમાંથી શોધી અને પાકી બુકની અંદર આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. યાદ રાખજો, પાઠ્યપુસ્તકમાં પાઠને અંતે આપેલું સ્વાધ્યાય અને એના પ્રશ્નોના જવાબ શોધી પાકી બુકમાં લખવાના રહેશે. ધન્યવાદ.